નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે YouTube ચેનલમાં હું પાયલ લખાણી તમારું સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર 11 માપનના દાખલાઓની અંદર આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ એટલે કે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ, ચતુષ્કોણ, વર્તુળ, ત્રિકોણના ક્ષેત્રફળ અને પરિમિતિ છે સ્વાધ્યાયની અંદર ભણી ચૂક્યા છે. હવે આ સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 11.2 ની અંદર થોડી થિયરી જોવાની છે. ચાલો આપણે થિયરી છે જોઈએ. તો આ સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ તમારે જે વસ્તુ જોવાની છે એ તો કે સમલંબ ચતુષ્કોણ, પહેલી વસ્તુ તો કોને કહેવાય તો કે સમલંબ ચતુષ્કોણ જે છે એ તો કે અહીંયા એની એક બાજુ સામસામેની બાજુ છે કેવી હશે, સમાંતર હશે. સામસામેની બાજુઓ સમાંતર હોય અને આ બંને બાજુઓ છે કે અલગ અલગ માપ ધરાવતી હોય અને એની ઉપર એટલે કે ઉપરની એક બાજુથી બીજી બાજુ ઉપર કોઈ એક લંબ દોરવામાં આવે તો આ બંને લંબનું માપ કેવું હશે, સમાન હશે અને એને આપણે શું નામ આપીએ છીએ, એચ લંબ અંતર નામ આપીએ છીએ. તો આવા પ્રકારના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે સમાંતર બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર એને ગુણ્યા તો કે સામેની એક સમાંતર બાજુઓની બંને જોડનો સરવાળો એટલે કે આનું માપ જો a હોય આનું માપ જો b હોય તો a વત્તા b ભાગ્યા 2. આ શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. હવે ધારો કે આ બાજુ નથી અને આટલો જ જો ભાગ આપવામાં આવ્યો છે તો એને પણ સમલંબ ચતુષ્કોણ જ કહેવાય છે. એના પછી જે જોવાનું છે સામાન્ય ચતુષ્કોણ જ્યારે આપણને આપેલો હોય તો કે આવા પ્રકારનો કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ આપણને આપેલો છે એને ધારો કે મેં એબીસીડી નામ આપેલું છે, એની અંદર એક વિકર્ણ લીધેલો છે એને બી હું નામ આપું છું. એ વિકર્ણની લંબાઈ છે સ્મોલ ડી, બરાબર. એની ઉપર એટલે કે હવે બે પ્રકારના ત્રિકોણો થયા, એક ત્રિકોણ એડીબી અને બીજો ત્રિકોણ ડીસીબી. હવે આ અલગ અલગ ત્રિકોણો ઉપર જો એક લંબ દોરવામાં આવે એટલે કે ધારો કે આ એક લંબ છે, આની વચ્ચેનો ખૂણો A1 અને આનું માપ છે H1 લંબ અંતર અને આ ત્રિકોણ ઉપર એનું માપ છે H2, તો એ સામાન્ય ચતુષ્કોણનું સૂત્ર શું થશે તો કે 1/2 d એટલે વિકર્ણની લંબાઈ અને H1 H2 એટલે લંબ અંતરનો બંને લંબ અંતરનો સરવાળો, એવું તમે લખી શકો. હવે એના પછીનું જે વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપવામાં આવ્યું છે. વિશિષ્ટ ચતુષ્કોણ એટલે શું તો કે એની અંદર છે એ તો કે એના બંને વિકર્ણો હોવા જોઈએ. તો કે આ ચતુષ્કોણને મેં નામ આપ્યું છે એ બી સી અને ડી. ધારો કે એનો એક વિકર્ણ છે એ સી અને બીજો વિકર્ણ છે બી ડી. તો કે આ જે વિકર્ણને હું લંબાઈનું નામ આપું છું, આને ડી વન નામ આપું છું, આને ડી ટુ આની લંબાઈ છે. તો આવા પ્રકારના ચતુષ્કોણમાં એનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે, 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર છે એવું થશે. તો કે આ ત્રણ પ્રકારના આપણે જે ચતુષ્કોણના ક્ષેત્રફળ માટેના સૂત્રનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 11.2 છે એ ગણવાનું છે. તો ચાલો આપણે સ્વાધ્યાય 11.2 ના અમુક દાખલાઓ છે એ જોઈએ. સ્વાધ્યાય 11.2 ની અંદર પહેલો જે દાખલો છે એ એક ટેબલની ઉપર સમતલ પાટીનું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. સમલંબ ચતુષ્કોણ આકારનું મતલબ કે આવા કઈ પ્રકારનું એ પાટીનું હશે. તો કે એને ધારો કે હું એબીસીડી નામ આપી દઉં તો કે એની અંદર શું આપવામાં આવ્યું છે, તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર આપવામાં આવી છે. સમાંતર બાજુઓ મતલબ એક આ બાજુ એબી અને સીડી બાજુ બંને કેવી છે, સમાંતર એકબીજાને. એના વચ્ચેનું લંબ અંતર પણ આપવામાં આવ્યું છે તો કે એક બાજુ છે 1 મીટર, બીજી બાજુ 1.2 મીટર. એટલે મોટી બાજુ મેં 1.2 મીટર લીધી છે, નાની બાજુ છે 1 મીટર લીધી છે. હવે એમના વચ્ચેનું લંબ અંતર તમને કેટલું આપવામાં આવ્યું તો કે 0.8 મીટર. એટલે કે એચ બરાબર કેટલું આપવામાં આવ્યું છે અહીંયા, 0.8 મીટર. તો આ પાટિયાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો અહીંયા એચ બરાબર એટલે કે લંબ અંતર એચ બરાબર શું છે, 0.8 મીટર. એક બાજુને માપ આપું હું એ બરાબર કેટલા મીટર છે તો કે એક મીટર. બી બરાબર કેટલા આપવામાં આવ્યા, 1.2 મીટર. હવે સમલંબ ચતુષ્કોણ આકારના ટેબલના પાટિયાનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે એચ ગુણ્યા એ પ્લસ બી આખાને ભાગ્યા 2. તો h = 0.8 આપવામાં આવ્યા છે, a =
बराबर 1 मीटर આપવામાં આવ્યો છે b બરાબર 1.2 મીટર આપવામાં આવ્યો છે ભાગ્યા 2 તો 0.8 કૌંસમાં છે કૌંસ પહેલા પૂરો કરી દીધો તો કે 1 1.2 એટલે કેટલા થાય 2.2 ભાગ્યા 2 તો કે અહીંયાથી હું છેદ ઉડાડું તો કેટલા થાય તો કે 0.8 ભાગ્યા 2 એટલે 0.4 માટે કેટલા થશે 0.4 ગુણ્યા 2.2 એટલે 0.88 મીટર સ્ક્વેર માટે આ જે સમલંબ આકાર ચતુષ્કોણ આકારનું જે પાટિયું છે એનો ક્ષેત્રફળ કેટલું થશે તો કે 0.88 મીટર સ્ક્વેર જે આપણે જોઈએ છે તો કે એના પછીનો જો આપણે દાખલો જોવા જઈએ તો એની રકમ કઈક આવા પ્રકારની આપવામાં આવી છે બીજા દાખલાની અંદર એક સમલંબ આકારના ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર જે તમને આપી દીધેલું છે તો કે આ ધારો કે શું છે સમલંબ આકાર ચતુષ્કોણ આકારનું એક શું આપવામાં આવ્યું છે એક ચતુષ્કોણ આપવામાં આવ્યો છે એનું ક્ષેત્રફળ આપી દેવામાં આવ્યું છે કેટલું તો કે 34 સેન્ટીમીટરનો વર્ગ બીજી વસ્તુ શું આપવામાં આવી તેની ઊંચાઈ એટલે કે એનું લંબ અંતર એચ આપવામાં આવ્યું છે ધારો કે એને લઈએ છે આ હું 4 સેન્ટીમીટર એટલે કે h બરાબર કેટલા લીધા 4 સેન્ટીમીટર લીધેલા છે બીજી વસ્તુ શું આવી એક સમાંતર બાજુનું માપ 10 સેન્ટીમીટર છે તો કે ધારો કે આ બાજુને હું આ બાજુને નામ આપું a અથવા તો આ બાજુને આપું a કઈ ફેર પડે નહીં તો આ a બરાબર શું આવી પા 10 સેન્ટીમીટર તો આપણે જોઈએ શું તો કે બીજી સમાંતર બાજુનું માપ b બરાબર કેટલા તો કે b બરાબર કેટલા એ આપણે જોઈએ છે તો કે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે h ગુણ્યા a પ્લસ b એટલે કે સમાંતર બાજુઓનો સરવાળો એના છેદમાં 2 તો તમને લંબ અંતર કેટલું આપવામાં આવ્યું છે તો કે 4 4 એ એટલે કે પહેલી બાજુ આપવામાં આવી 10 વત્તા b છે આપણે મેળવવાના છે એના છેદમાં 2 તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું 34 આપવામાં આવ્યું છે તો કે આ છે ગુણાકારમાં આ ભાગાકારમાં અહીંયા 4 છે આ 2 છે તો કે 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય તો કે 4 થશે આ 34 છે આ બાજુ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ 2 ગુણ્યા 10 વત્તા 2 આ 2 છે ગુણાકારમાં આ બાજુ લઈ લો તો શું આવી જાય તો કે 34 ભાગ્યા 2 થઈ જશે ને બરાબર 10 વત્તા 2 તો કે અહીંયા 10 વત્તા 2 ને હું સૂત્રનો કર્તા બનાવું તો 34 ભાગ્યા 2 કેટલા મળે 70 મળશે હવે b ને સૂત્રનો કર્તા બનાવું શા માટે કારણ કે મારે બીજી સમાંતર બાજુનું માપ છે જોઈએ છે તો કે b બરાબર 70 માઇનસ 10 માટે કેટલા વધશે 7 સેન્ટીમીટર તો અહીંયા તમારે જે વસ્તુ જોતી હતી કે બીજી સમાંતર બાજુનું બીજી સમાંતર બાજુનું માપ b બરાબર કેટલા મળે છે 7 સેન્ટીમીટર મળે છે તો કે આ દાખલો અહીંયા જે આની અંદર પૂછવામાં આવ્યું હતું એ અહીંયા સમાપ્ત થાય છે એના પછીનો જે ત્રીજો દાખલો છે એ એની રકમ કઈક આવા પ્રકારમાં આપવામાં આવી છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર એબીસીડીની વાડની લંબાઈ 120 મીટર આપવામાં આવી છે આકૃતિ દોરવા જઈએ તો એક એક આવા પ્રકારની થાય છે વાડની લંબાઈ મતલબ કે એની પરિમિતિ આપવામાં આવી છે આને હું ધારો કે એબીસીડી નામ આપું છું તો આ બધાનો સરવાળો એટલે કે એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા એડી બરાબર કેટલા આપવામાં આવ્યા 120 મીટર ત્યાર પછી એડી બરાબર 40 મીટર બીસી બરાબર 48 મીટર ડીસી બરાબર 70 મીટર આપવામાં આવ્યું હોય તો તમારે શું મેળવવાનું છે આ ખેતરનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો આની અંદર બીજી વસ્તુ શું કીધી છે તો કે અહીં એબી એ બીસી પર લંબ છે તો કે એબી આ એબી છે શું છે બીસી પર લંબ એનો મતલબ કે આ બંને વચ્ચેનો ખૂણો કેવો 90 અંશનો લંબનો મતલબ શું થાય તો કે એબી અને બીસી જો એકબીજાને લંબ હોય તો આ ખૂણો કેટલાનો થશે 90 અંશનો થાય માટે તમે શું કહી શકો તો કે આ શું આપેલું છે બંને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર h બરાબર આપવામાં આવ્યું નથી જે તમારે સૌપ્રથમ મેળવવું પડશે તો કે સામસામેની બંને સમાંતર બાજુઓના માપ આપેલા છે આ બાજુમાં આપવામાં આવી નથી એટલે કે લંબ અંતર આપવામાં નથી આવ્યું જે તમારે આપણે મેળવવાનું થશે જે કોના ઉપરથી મેળવીશું તો કે પરિમિતિ ઉપરથી તો કે પરિમિતિ એટલે કે સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરની પરિમિતિ બરાબર કેટલી આપવામાં આવી તો કે AB વત્તા BC વત્તા CD વત્તા AD બરાબર 120 આપવામાં આવ્યા છે તો 120 બરાબર AB બરાબર કેટલા આવ્યા તો કે 48 મીટર BC બરાબર આવ્યા 70 મીટર અને AD બરાબર આવ્યા 40 મીટર વત્તા AB તો AB ને સૂત્રનો કર્તા બનાવીએ તો 120 બરાબર આ બધાનો સરવાળો એટલે કે 40 વત્તા 70 વત્તા 48 બરાબર
40 मीटर बी बाजू बराबर केटली आपवामां आवी तो के 48 मीटर आपवामां आवी छे। माटे समलंब चतुष्कोण आकारना खेतरनुं क्षेत्रफळनुं सूत्र मूकीए तो h कंसमां a + b / 2 बराबर 15 कंसमां 40 / 48 / 2 तो के 15 / 40 / 48 करीशुं एटले 88 / 2 तो के अहींयाथी छेद उड़ाडीए तो 44 / 2 એટલે 48 15 / 44 તો કે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 660 મીટર સ્ક્વેર એટલે કે આ જે ખેતરનું ક્ષેત્રફળ છે કેટલું મળશે 660 મીટર સ્ક્વેર છે મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે આ ચેપ્ટરના દાખલાઓ અહીંયા સુધી સમલંબ ચતુષ્કોણના જોયા છે આજ સ્વાધ્યાયની અંદર આગળના જે દાખલાઓ જોઈશું એ સામાન્ય ચતુષ્કોણના ક્ષેત્રફળના અને વિશિષ્ટ ચતુષ્કોણના ક્ષેત્રફળના જોઈશું। આભાર મિત્રો।